નમસ્કાર મિત્રો ટ્રિક ગુજરાતી ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે આપણે માનવ ગરિમા યોજનાની માહિતી વિશેનો વિડીયો બનાવો તો આજે આપણે આ વિડીયોમાં માનવ ગરિમા યોજનાની તમામ માહિતી મેળવીશું તે પહેલાં જો આપણે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાઈકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી આપણી આ ચેનલ પર જ્યારે પણ

પાત્રતાનું ધોરણ શું છે આ યોજનાના લાભ કોને કોને મળી શકે આ યોજના હેઠળ કયા કયા વ્યવસાય ધંધા માટે લાભ મળવા પાત્ર છે આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા આધાર પુરાવાની જરૂર પડે છે અને આ યોજનાના ફોર્મ વિશેની સંપૂર્ણ માહિતી આપણે જોઈશું માનવ ગરિમા યોજના તો તેમાં પ્રથમ આપણે પાત્રતાનો માપદંડ જોઈએ તો હાલમાં વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તાર માટે એક લાખ પચાસ વિસ્તારના વ્યક્તિની આવક એક લાખ વીસ હજારની મર્યાદામાં હોવી જોઈએ અને શહેરી વિસ્તાર વ્યક્તિની આવક એક લાખ ને પચાસ હજારની મર્યાદામાં હોવી જોઈએ હવે આવક મર્યાદા જોઈએ એટલે આપણને તરત પ્રશ્ન થાય કે આ યોજનાનો લાભ કોને કોને મળી શકે તો તે જોઈએ સહાયનું ધોરણ તો આ યોજનામાં સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ આર્થિક રીતે પછાત વર્ગ લઘુમતી જાતિ વિચરતી અને વિમુક્ત જાતિના ઈસમોને તેઓનું જીવન ગરિમા રીતે જીવી શકે અને જાતે જ નાના વ્યવસાયમાંથી સ્વરોજગારી મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે માનવ ગરિમા યોજના અમલમાં આવેલ છે અને આ માનવ ગરિમા યોજનામાં દરજી કામ વિવિધ પ્રકારની ફેરી પંચર કિટ બ્યુટી પાર્લર દૂધ દહીં વેચનાર મોબાઈલ રિપેરિંગ જેવા કુલ અઠ્યાવીસ વ્યવસાયો એટલે કે ટ્રેન્ડમાં રૂપિયા પચીસ હજારની મર્યાદામાં વિનામૂલ્યે સાધન સહાય એટલે કે ટોલ કિટ આપવામાં આવે છે તો અહીં એ સ્પષ્ટ થઈ ગયું છે કે આ યોજનામાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક રીતે પછાત વર્ગ લઘુમતી જાતિ વિચરતી અને વિમુક્ત જાતિના ઈસમોને સહાય મળવા પાત્ર છે અને તેના માટે આપણે ઉપર જે પાત્રતાના માપદંડ જોઈ ગયા તે મુજબ આવક મર્યાદામાં તેઓ આવક ધરાવતા હોય તેઓને આ સહાયનો લાભ મળવા પાત્ર થાય છે તો હવે આપ અઠ્યાવીસ વ્યવસાયોમાં કયા કયા વ્યવસાયનો સમાવેશ થાય છે તેના વિશે આપણે જોઈએ કડિયા કામ સેન્ટિંગ કામ વાહન સર્વિસ અને રિપેરિંગ મોચી કામ દરજી કામ ભરતકામ કુંભારી કામ વિવિધ પ્રકારની ફેરી પ્લમ્બર બ્યુટી પાર્લર ઇલેક્ટ્રિક રિપેરિંગ ખેતીલક્ષી લુહારી કે વેલ્ડિંગ કામ સુથારી કામ ધોબી કામ સાવરણી સુપડા બનાવનાર દૂધ દહીં વેચનાર માછલી વેચનાર પાપડ બનાવટ અથાણા બનાવટ ગરમ ઠંડા પીણા અને અલ્પહાર વેચાણ પંચર કિટ ફ્લોર મિલ મસાલા મિલ રૂની જે બહેનો માટે મોબાઈલ રિપેરિંગ પેપર કપ ડીશ બનાવટ એ પણ રિપેરિંગની બહેનો માટેનું છે હેર કટિંગ એટલે કે કામ અને અંતે રસોઈ કામ માટે પ્રેશર કુકર જે ઉજ્જવલા ગેસ કનેક્શન લાભાર્થી છે તેને મળવાપાત્ર છે તો આમ આ પ્રકારે વિવિધ અઠ્યાવીસ વ્યવસાય ધંધા માટે આ યોજનામાં સાધન સહાય મળે છે હવે આગળ આપણે જોઈએ કે આ યોજના માટે જરૂરી આધાર પુરાવાઓ કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના હોય છે તો જરૂરી આધાર પુરાવા રજૂ કરવાના ડોક્યુમેન્ટ તો આ યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડ રેશન કાર્ડ અરજદારનો રહેઠાણનો પુરાવો જેમાં વીજળી બિલ લાયસન્સ અને રેશન કાર્ડનો સમાવેશ થાય છે ત્યારબાદ અરજદારની જાતિ પેટા જાતિનો દાખલો ત્યાર પછી તાલુકા વિકાસ અધિકારી કે મામલતદાર દ્વારા આપવામાં આવેલ વાર્ષિક આવકનો દાખલો અભ્યાસનો પુરાવો તો લાભ મેળવવા માંગતા વ્યક્તિનું અભ્યાસ ક્યાં સુધી કરેલ છે તે અભ્યાસ માટે રિઝલ્ટની નકલ ત્યાર પછી વ્યવસાય લક્ષી તાલીમ લીધેલ હોય તો તે તાલીમ લીધાનો પુરાવો બાહ્ય ધરી પત્રક અને અરજદારનો ફોટો તો આ યોજનાનો લાભ લેવા માટે આટલા આધાર પુરાવાની જરૂર પડે છે તો હવે આપણે આગળ આ યોજના વિશેના કેટલાક પરિપત્રો જોઈએ અને તેનું ફોર્મ કઈ રીતનું હોય છે અને તે કઈ રીતે ભરવાનું હોય છે તેના વિશે જોઈએ આમ તો સામાન્ય રીતે આ યોજના એ બે હજાર ચાર થી અમલમાં શૈક્ષણિક રીતે સ્વરોજગારી માટે નાણાકીય સહાય અંગેની માનવ ગરિમા યોજના અમલીકરણ બાબત જે અઠ્યાવીસ બાર બે થી આ યોજના અમલી બનેલ છે અને ત્યારબાદ તેમાં ક્રમશઃ બે હજાર પાંચ બે હજાર અગિયાર બે હજાર બાર બે હજાર ઓગણીસ અને બે હાજર ઓગણીસ સુધારાઓ પરિપત્રો પણ અહીંયા જોઈ શકાય છે કે માનવ ગરિમા યોજના ટુલકીટ સાધનો મેળવવા અરજી ફોર્મ જે આ અરજી ફોર્મ એ નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણનું છે એટલે કે અનુસૂચિત જાતિના લાભાર્થીઓ માટેનું આ ફોર્મ છે તો આ ફોર્મ એ આપણે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની ઓફિશિયલ સાઇટ પરથી ડાઉનલોડ કરેલ છે જેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે આ ફોર્મમાં અરજદારનું નામ સરનામું ટેલિફોન કે મોબાઈલ નંબર જાતિ પેટા જ્ઞાતિ શૈક્ષણિક લાયકાત અને કયા વ્યવસાય માટે સાધન સહાય મેળવવા માંગે છે એટલી વિગતોનું એક સામાન્ય ફોર્મ છે જે વિગતો ભરી અને અહીંયા અરજદારે પોતાની સહી કરવાની છે અને નીચે પત્રક આપેલ છે તો પત્રકમાં પણ વિગતો ભરી અને નીચે અહીં અરજદારની સહી કરવાની છે અને સામે એના નીચે સાક્ષીની પણ સહી લેવાની છે આજ પ્રમાણે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વ્યક્તિઓ માટેનું પણ ફોર્મ છે જે પણ આપણે જોઈએ તો આ ફોર્મ એ વિનામૂલ્યે મળવાપાત્ર મળવા પાત્ર છે આપ જોઈ શકો છો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના અને આર્થિક રીતે પછાત વર્ગના તથા લઘુમતી જાતિ માટે યોજનાની યોજના હેઠળ સાધન સહાય મેળવવાનું અરજીપત્રક તો આમાં પાસપોર્ટ ફોટો લગાવવાનો છે અહીં અરજદારનું નામ સરનામું રેશન કાર્ડ નંબર ની વિગતો છે ત્યારબાદ ઉંમર અભ્યાસ જાતિ પેટા જ્ઞાતિ અને કુટુંબના તમામ સભ્યોમાંથી જે આવક થાય છે તે આવકની વિગત છે કુટુંબના સભ્યોની વિગત છે કયો ધંધો શરૂ કરવામાં આવે છે તે ધંધાનું સ્થળ અને વારસાગત છે કે કેમ તેની વિગત છે ઉદ્યોગ માટે સહાયની કેટલી જરૂરિયાત છે તેની વિગત લખી અને અહીં અરજદારે પોતાની સહી કરી સ્થળ અને તારીખ લખી લેવાનું છે આ ઉપરાંત આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે બિડાણમાં જાતિના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ આવકનો દાખલો બીપીએલ રેશન કાર્ડની પ્રમાણિત નકલ પાસપોર્ટ સાઈઝનો અનુભવ માટેનું પ્રમાણપત્ર અને સરકાર નીતિ મુજબ રોકડ સહાયને બદલે નિયત સાધન સામગ્રી કે કીટ લેવા માટેની સંમતિ પત્રક છે તો આવકનું પ્રમાણપત્ર અહીં બતાવેલ છે જે આપણે હવે મામલતદાર અથવા તો તાલુકા વિકાસ અધિકારી દ્વારા આપવામાં આવેલ આવકનું પ્રમાણપત્ર રજૂ કરવાનું છે ત્યારબાદ અહીં બાય ધરી છે તો બાય ધરી પત્રકમાં નામ લખી અને અહીં અરજદારનું સહી કરવાની રહેશે અને સ્થળ તારીખ દર્શાવવાના રહેશે અને જે બાય ધરીમાં નીચે બે સાક્ષીના નામ સરનામા અને તેઓની સહી કરવાની છે આ જે છે એ સમાજ કલ્યાણ અધિકારી માટેનું તપાસણી અહેવાલનું ચેકલિસ્ટ છે જેમાં જે અધિકારી આવશે તે તપાસ કરી અને આ ચેકલિસ્ટની વિગતો ભરશે તો આમ આ પ્રમાણે આપણે હાર્ડ કોપીમાં પણ અરજી કરી શકીએ છીએ અને થોડા સમય પહેલા ડિજિટલ ગુજરાત અન્વયે ઘણી બધી યોજનાઓનું ઓનલાઈન અરજીઓ કરવામાં આવેલ છે તે અન્વયે ઈ સમાજ કલ્યાણની સાઈટ પર આપણે માનવ ગરિમા યોજનાની ઓનલાઈન અરજી પણ કરી શકીએ છીએ તો આપણે આ ઓનલાઈન અરજી કઈ રીતે કરી શકીએ તે આપણે હવે પછીના જોઈશું જો આપણો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો મિત્રો સાથે શેર કરો જરૂર જણાય તો કોમેન્ટ કરો અને હા આપણી આ ચેનલને ને કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા ટોપિક સાથે ત્યાં સુધી રજા લઉં જય હિંદ